સાડા 11 વાગે વરાછા રામનગર વિસ્તારમાંથી જૈનિલ ચૌહાણ નામનો એક વ્યક્તિ એમના બે મિત્રો સાથે બાઇક ઉપરથી પસાર થતો હતો. એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સરપાકારે ચલાવતા હોય, જેથી જૈનિલે ત્રણથી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય. આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જૈનિલને આ લોકોએ માર્યો અને એમાંથી એ કિસ્સામાં જૈનિલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જૈનિલનું મૃત્યુ સારવાર દરમિયાન નિપજ્યું હતું. જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વણશોધાયેલ ખૂનનો અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ, વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહને એક બાતમી મળી હતી કે આ ગુનામાં સંડાયેલ વિમલ, ધનજીભાઈ કલસરિયા, ઉત્તમ તળવિયા અને ડેનિશ સુરતી સંડાયેલા, જે આધારે આ લોકોને ભાવનગરથી લાવી પૂછપરછ કરતા એ લોકોએ ખૂનનો ગુનો કબૂલેલો હોય, જે અનુસરીને એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ સાથે વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે. આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. રાયોટિંગ, હથિયાર ધારાના વેપન, આપણે ચપ્પુ સાથે પકડાયેલા અને ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે. અમને જ્યારે આ ત્રણેયને જૈનિલ દ્વારા ટોકવા હોર્ન મારીને ટોકવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાઈ અને ચપ્પુ મારી દીધું હતું અને એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું હતું એ ગા એમને જાણ લેવા નીકળ્યો હતો. ના, બિલકુલ પરિચિત. હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે. જે વિમલ છે એ સાડીનો જે જોબવર્ક ઉપર કામ કરે છે એના ઉપર, ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે, હીરા કામ સાથે, અને આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે. ઉશ્કેરાટમાં, અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ ઉશ્કેરાટમાં કહે છે, પણ આ લોકોના પહેલાં પણ ઝઘડાના અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. એટલે એક આવી ગુના કરવાની ટેવવાળા કહી શકાય. ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી વિરુદ્ધ પણ 307ના ગુના છે, વિમલ વિરુદ્ધ પણ મારામારી અને રાયોટિંગના ગુનાનો વગેરે દાખલ થયેલા છે.